વડગામના પસવાદળ ગામે રેલવે અંડરબ્રિજનું ચાલતું ગોકળ ગતિએ કામ. સાત ગામ તરફ જવાનો રસ્તો બન્યો કીચડથી ગરકાવ. લોકોને અવરજવર માટે પડી રહી છે બહુ જ હાલાકીઓ. વડગામ તાલુકાના પસવાદળ ગામે છેલ્લા ઘણા સમયથી રેલવે અંડરબ્રિજનું કામ ચાલુ છે, જે છેલ્લા ઘણા સમયથી ગોકળ ગતિએ ચાલતું દેખાઈ રહ્યું છે. ત્યારે અવારનવાર વાહન ચાલકોને ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેમાં અવારનવાર વાહનો કીચડમાં ફસાતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા પર કીચડ જોવા મળે છે. મોટાભાગે આ રસ્તા પર ખેડૂતો દૂધ લઈને આવતા બાઈકો ફસાઈ જતા હોય છે અને દૂધ પણ ઢોળાઈ જતા હોય છે. આ બાબતે આજુબાજુના ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી છે, તેમ છતાં હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. અને સૂત્રો દ્વારા જાણવા મળેલ કે ટૂંક સમયમાં આ કામ સત્વરે નહીં કરવામાં આવે તો લોકો દ્વારા ટ્રેન રોકીને વિરોધ કરવામાં આવશે એવું જાણવા મળ્યું હતું. રોડની સાઈડ ખોદી નાખતા લોકોને અવરજવરમાં ખૂબ હાલાકી પડી રહી છે. રોડ ખોદતા પહેલા ડાયવર્ઝન આપવામાં આવતું હોય છે, પણ આ LNTના કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝનનો રસ્તો પાકો ન કરી આપતા વાહન ચાલકો ખૂબ રોષે ભરાયા છે અને વાહનો ફસાવાના, બાઇક સ્લીપ ખાવાના ખૂબ કિસ્સાઓ સામે આવ્યા છે, તો તાત્કાલિક આ કામ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. સાથે સાથે રાત્રિના સમયે પણ બહુ મોટી હાલાકીઓનો સામનો કરવો પડતો હોય છે. આજુબાજુના 7 જેટલા ગામના લોકોને આ બાબતે નક્કર કાર્યવાહી નહીં થાય તો આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી છે. મીડિયાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચતા કોઈ અધિકાર સ્થળ પર હાજર જોવા મળ્યા ન હતા. લોકોની માંગ છે કે યુદ્ધના ધોરણે આ ડાયવર્ઝનનો રસ્તો પાકો કરી આપવામાં આવે અને સત્વરે આ રેલવે અંડરબ્રિજનું કામ પૂરું કરવામાં આવે. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. જુઓ, પસવાદળ તેનીવાડાથી આ જે ફાટેકવાળો રસ્તો છે એમાં પાણી ખૂબ ભરાયેલું રહે છે. વાહનોને, સ્કૂટરવાળોને, બાઇકવાળોને, મોટી ગાડીવાળોને અવરજવર આવતા લોકો ખૂબ હેરાન થાય છે. ઘણી ખરા ગાડીઓ સ્લીપ ખાઈ જાય છે, ઘણી ખરી ગાડી પલટી પણ મારે છે. એ આ જે સરકારને, જે કેન્દ્ર સરકાર છે એને, કે જે જિલ્લા પંચાયત દ્વારા આ જે રોડ હોય એમના માટે પણ આ અમે જાહેરાત કરીએ છીએ અને તાત્કાલિક કામ પૂર્ણ કરવા અમારી કોશિશ. છેલ્લા 12 મહિનાથી હેરાન છે, ટોટલ પબ્લિક હેરાન જ થાય. રસ્તાનો કોઈ કોમ નથી, રસ્તો ખરાબ જ છે, ગાડીઓ ફસવાય છે, વરસાદ થાય તો રસ્તો બંધ જ થઈ જાય. આ રોડ રસ્તા જે ડ્રાઈવર ચાલુ કરી દે સુધી કર્યા જ નથી, કરવા જોઈએ પાકા. પબ્લિકને હેરાન કરતી ચાલતું હોય.